विद्यानगर प्राथमिक शाळा धोरण सीनियर केजी विषय सामान्य ज्ञान। केम छो बाळको, मजामां ने? गुड मॉर्निंग। आज आपणे पाठ पांच समाज सेवको एना विषे शीखवानुं छे, बराबर बाळको? तो चलो, जुनियर केजी में तमे आना विषे थोड़ुं शीखी गया छो, हवे फरी आपणे आना विषे चर्चा करीए, बराबर बाळको? तो नवा सेवको फायरमेन, प्लम्बर, इलेक्ट्रिशियन वगैरह विषे बातचीत करवानी छे आपणे। तो अहींया जो केटलाक बधा समाज सेवको आप्या छे अने एमना चित्रों साथे एमना फोटा आप्या छे, तो आपणे एने समझवानो छे। तो जो पहला चित्रमां शुं छे, फायरमेन एटले के आग बंबावाळो। आग बंबावाळो शुं करे? तो कोई जगह आग लागी होय, फेक्टरी मकानमां के मिलमां કે ગમે તે જગ્યાએ, તો ત્યાં આગ બંબાવાળો એટલે કે ફાયરમેન પહોંચી જાય છે અને પડી પાણી ચાલુ કરી અને આગ ઓલવવામાં મદદરૂપ કરે છે, બરાબર બાળકો? એટલે આને આગ બંબાવાળો કહેવાય, બરાબર? યાદ રાખજો, આગ લાગી હોય ત્યાં આગ ઓલવવા જાય એને ફાયરમેન એટલે કે આગ બંબાવાળો કહે છે। હવે બીજા ચિત્રમાં જોઈએ કે આમાં કોણ છે? પ્લમ્બર એટલે કે પાણીનો નળ બેસાડનાર, કે જો કોઈનો નળ તૂટી ગયો હોય, પાણી ના આવતું હોય, નળ લગાવવો હોય, ગમે તે કામ કરાવવું હોય નળ માટે, તો એને પ્લમ્બર કહેવાય એટલે કે પાણીનો નળ બેસાડનાર। તો આને આ કયા કહેવાય? પ્લમ્બર, બરાબર બાળકો? હવે આગળ જોઈએ, સીધા ચિત્રમાં કોણ છે? ઇલેક્ટ્રિશિયન એટલે કે વીજળી કારીગર, એટલે કે આપણી કંઈ લાઇટ ગઈ હોય, લાઇટ બંધ થઈ ગઈ હોય, કે ગમે તે મોટી જગ્યાએ શોર્ટ સર્કિટ થયું હોય, તો આને ઇલેક્ટ્રિશિયન કહેવાય છે, વીજળીનો કારીગર એટલે વીજળીનું કામ કરનાર, બરાબર બાળકો? હવે આગળ જોઈએ કે આમાં કોનું ચિત્ર છે? મોચીનું, કે જો મોચીનું ચંપલ સીવે છે, આપણા ચંપલ તૂટી ગયા હોય કે ખરાબ થઈ ગયા હોય તે સરખા કરી આપે છે, એ રિપેરિંગ કરે છે, સાજા કરી આપે છે, તો એને મોચી કહેવાય, બરાબર બાળકો? જો મોચી આપણા ચંપલ સીવે છે ને, તો હવે આગળ જોઈએ, આને શું કહેવાય? આ ચિત્રમાં પિંજારું છે, શું કહેવાય એને? પિંજારો, જે આપણા ગોદડા બનાવે છે ને, તો રૂ પિંજે છે ને અંદરથી, અને રૂ પિંજીને જે નવું ગાદલું બનાવે છે, ગોદડા બનાવે છે, એને પિંજારો કહેવાય, બરાબર બાળકો? આપણા ગોદડા ગોદડી બનાવે એને પિંજારો કહેવાય, રૂ પિંજે એને પિંજારો કહેવાય છે। હવે આગળ જોઈએ ચિત્રમાં કોણ છે? ધોબી, ધોબી જો મોટા મોટા લોકોના ઘરના, બંગલાવાળા લોકોના ઘરના કપડાં ધોવે છે ને, એને ધોબી કહેવાય, શું કહેવાય? ધોબી। તો અહીંયા જો કપડાં ધોતા બતાવે છે ને, ધોબી કહેવાય। હવે આગળ જોઈએ બીજા ચિત્રમાં, સૈનિક, કોણ છે? સૈનિક, તો સૈનિક શું કરે છે? દેશની આઝાદી માટે લડાઈ કરે છે ને, પછી પોતાનો જીવ આપી દે છે દેશની રક્ષા માટે, ત્યાં લડવા જાય છે, જો એના હાથમાં બંદૂક છે અને આ મશીનો પર એ સામે પાકિસ્તાન બીજા દેશની આગળ લડાઈ કરે છે અને જીવ આપે છે, એને સૈનિક કહેવાય, દેશ માટે જીવ આપે ને સૈનિક કહેવાય। આગળ જુઓ આ ચિત્રમાં શું છે? મિકેનિક, યંત્રોનો કારીગર, એટલે કે અહીંયા જો ગાડીનું ચિત્ર બતાવ્યું છે અને એમાં માણસ ગાડીને રિપેરિંગ કરી રહ્યો છે, તો કોઈની ગાડી બગડી હોય, સ્કૂટર, રિક્ષા, મોટી ગાડી ગમે તેવી બગડી હોય, તો આપણે મિકેનિક જોડે જઈએ તે આપણી ગાડી સરખી કરી આપે છે, એટલે યંત્રનો કારીગર એટલે એને મિકેનિક કહેવાય, બરાબર બાળકો? તો જુઓ આગળ જોઈએ બીજું ચિત્ર, સોની, આમાં કોનું ચિત્ર છે? સોની, તો જુઓ આપણે જે ઘરેણાં પહેરીએ છીએ ને, કાનમાં બુટ્ટી, નેકલેસ, હાથમાં બંગડી, એ બધું પહેરીએ છીએ સોનાનું, એ સોની બનાવે છે, શું કોણ બનાવે છે? સોની, તો જો આ સોની કામ કરી રહ્યો છે બધું, એ સોની કારીગરીથી પોતાની કારીગરીથી આપણે ઘરેણાં બનાવતો હોય છે, આપણે આ પછી એ પહેરીએ છીએ, બરાબર બાળકો? એને સોની કહેવાય, સોનાના દાગીના બનાવે એને સોની કહેવાય। હવે આગળ જોઈએ આ ચિત્રમાં કોણ છે? લુહાર, લુહાર એટલે લોખંડનું કામ કરે છે, જેમ કે સાણસી, હથોડી, કુહાડી, બધે પલંગ બનાવે લોખંડના, બારી બારણા બનાવે ઘરના મકાન માટે, એને લુહાર કહેવાય, જો એ લોખંડથી બનાવતો હોય છે ટીપીને, એટલે એને લુહાર કહેવાય, લોખંડનું કામ કરી અને જે વસ્તુ બનાવે એને લુહાર કહેવાય છે, બરાબર બાળકો?
હવે આગળ બીજા ચિત્રમાં જોઈએ સફાઈ કામદાર. આ જો રસ્તા પર જે બધા સાફ સફાઈ કરે છે ઝાડુ મારીને, એને સફાઈ કામદાર કહેવાય. શું કહેવાય? સફાઈ કામદાર. જે ઝાડુ મારે છે ને રોડ સાફ કરે એને સફાઈ કામદાર કહેવાય. હવે આગળ જોઈએ આ ચિત્રમાં કોણ છે? દૂધવાળો. તમે ચા પીવો છો, દૂધ પીવો છો તો તમને દૂધ આપવા ઘરે આવે છે ને આ કેન લઈને, તો એ માણસને શું કહેવાય? દૂધવાળો. બરાબર બાળકો? આ તો બધા ઓળખતા જ હશે કે આને દૂધવાળો કહેવાય. હવે આગળ જોઈએ પાઠ 6, શિષ્ટાચાર. બરાબર બાળકો? હવે આમાં સારું અને ખરાબ વિશે વાત કરવામાં આવી છે કે નાના બાળકો મોટા માણસોને કેવી રીતે વંદન, અરે માન સન્માન આપે છે, એમની જોડે કેવું વર્તન વ્યવહાર કરે છે એના વિશે જાણવાનું છે. તો 6 એટલે કે શિષ્ટાચાર. બરાબર બાળકો? તો જો આ પહેલા ચિત્રમાં શું છે? નમસ્તે નીના, નમસ્તે રાજુ. તો કોઈને મળો ત્યારે નમસ્તે કરો. તો જુઓ પહેલા ચિત્રમાં બે બાળકો છે, એક છોકરીને છોકરો. તો શું કહે છે કે આ છોકરો છોકરીને શું કહે છે? નમસ્તે નીના. તો નમસ્તે રાજુ. તો જો આ છોકરો છોકરીને નમસ્તે કરી રહ્યો છે, તો છોકરી છોકરાને નમસ્તે કરી રહી છે. તો અહીંયા કહે છે કે કોઈને મળો ત્યારે નમસ્તે કરો. બરાબર બાળકો? એવું કહેવા માગે છે. હવે આ બીજા ચિત્રમાં શું કહેવા માગે છે? હંમેશા હસીને લોકોને આવકારો. તો જ્યારે કોઈ આપણા ઘરે મહેમાન આવે તેને સ્માઈલ એટલે કે હસવાનું, હસીને એમને કહો કે આવો એમ. પછી તમારું મોં ઉદાસ ને ખરાબ ચહેરો હશે, રડતા હશો તો કેવું લાગશે? એટલે કોઈ પણ આપણા ઘરે આવે તેને હસીને લોકોને આવકારો એટલે કે હસીને મહેમાનનું સ્વાગત કરો, એવું કહેવા માગે છે. મહેમાન નહીં તો કોઈ પણ આવે તો એને હસીને બોલાવો. બરાબર બાળકો? હવે આગળ જોઈએ ત્રીજા ચિત્રમાં શું છે? પ્રણામ. એક દાદા બતાવે છે, છોકરી બતાવે છે. તો જો છોકરી દાદાને પ્રણામ કરી રહી છે, તો પોતાનાથી મોટા લોકોને ઊભા થઈને પ્રણામ કરો. એટલે આપણે ઘરે કોઈ પણ વડીલ આવે તો આપણે ઊભા થઈને એમને પ્રણામ કરવા જોઈએ, એમને પગે લાગવું જોઈએ. બરાબર બાળકો? તો તમે પણ આ રીતે શીખી જજો, ટીચર જેમ સમજાવે છે એ રીતે, અને ઘરે હવે આ રીતે જ કરજો. બરાબર? કોઈ વડીલ આવે, દાદા આવે, તેમને પ્રણામ કરવાના આ રીતે, અને કોઈ પણ મોટું વડીલ આવે તમારાથી તેને ઊભા થઈને પ્રણામ કરી પગે લાગવાનું. બરાબર બાળકો? હવે આગળ બીજા ચિત્રમાં જોઈએ પ્લીઝ. પ્લીઝ એટલે જો છોકરી છોકરાને કહે છે કે પ્લીઝ કશાક કોઈ પાસેથી જોઈતી વસ્તુ નમ્રતાપૂર્વક માગો. એટલે જો તમારે કંઈ વસ્તુ જોઈતી હોય કોઈની જોડે, તો શાંતિથી કહેવાનું કે પ્લીઝ મને આપો ને. તમે એમ કહીશો કે એ લાય ને, તો પછી તમને એ આપે નહીં અને એ વસ્તુ નહીં કરવાની. તમારે આ રીતે જો પ્લીઝ કેટલું સરસ રીતે છોકરી કહી રહી છે, તો તમે આ રીતે કહેશો તો તમને તરત જ વસ્તુ આપશે. કેમ કે કોઈ પાસેથી જોઈતી વસ્તુ નમ્રતા એટલે કે શાંતિથી તમે માગશો તો તમને તરત જ મળશે. બરાબર બાળકો? તો આ રીતે તમે પણ શીખજો. હવે આગળ જોઈએ ચોથા ચિત્રમાં, પાંચમામાં. જો છોકરાઓ લાઇનમાં જઈ રહ્યા છે તો શું લખ્યું છે અહીંયા? કે લાઇનમાં શિસ્તપૂર્વક ઊભા રહો. એટલે કે નિશાળમાં જતાં લાઇનમાં ધીરે ધીરે જવાનું અને શાંતિથી શિસ્તપૂર્વક એટલે કે સારી રીતે ઊભા રહેવાનું. બરાબર? એવું અહીંયા કહેવા માગે છે. તો તમે બાળકો આ રીતે સ્કૂલમાં જાઓ તો આ રીતે લાઇનમાં જજો, ધક્કામુક્કી નહીં કરવાની. બરાબર વિદ્યાર્થી બાળકો? હવે આગળ જોઈએ કે આમાં છોકરાઓ છોકરીઓ શું કરી રહી છે? ઊભી રહીને શિક્ષકને માન આપી રહી છે. આ ટીચર છે ને તમારા, જો ટીચર ક્લાસમાં આવે છે તો અહીંયા શું લખ્યું છે? પોતાના શિક્ષક એટલે કે શિક્ષિકાનું સન્માન કરો. કે જ્યારે ટીચર ક્લાસની અંદર આવે છે ત્યારે તમે બેઠા હોય તો ઊભા થાઓ અને એમને માન આપો, સન્માન આપો, તો ટીચરને પણ સારું લાગશે. ટીચર પણ તમને વાહ કહેશે કે ના સરસ વિદ્યાર્થી બાળકો છે. એટલે પોતાનાથી શિક્ષક આવે ત્યારે એમનું ઊભા થઈને સન્માન કરવું જોઈએ. બરાબર વિદ્યાર્થી બાળકો? હવે આગળ જોઈએ આ ચિત્રમાં, ટીચર ભણાવી રહ્યા છે, વિદ્યાર્થી બાળકો નીચે બેસીને સાંભળે છે. બહેન શું હું અંદર આવી શકું? જો
એ છોકરો દરવાજાની બહાર ઊભો છે અને અંદર ટીચર ભણાવી રહ્યા છે, તો છોકરાઓ ભણી રહ્યા છે. તો અહીંયા બહારથી એક છોકરો આવ્યો છે, એટલે કે વિદ્યાર્થી આવ્યો છે. એ શું કહે છે, બહેન એટલે કે ટીચર, શું હું અંદર આવી શકું છું? એવું માનથી બોલાવે છે. જો તો વર્ગમાં પ્રવેશ કરતાં પહેલાં શિક્ષિકાની પરવાનગી માગો. એમને એમ તમે અંદર જતા રહેશો પૂછ્યા વગર તો કેટલું ખરાબ લાગે. તો જો આ બાળક જે રીતે બોલી રહ્યો છે એ રીતે વર્ગમાં પ્રવેશતા પહેલાં શિક્ષિકાની પરવાનગી માગવી જોઈએ, એટલે એમને પૂછીને અંદર જવું જોઈએ. એ પણ સારી વાત છે. બરાબર બાળકો, હવે આગળ જોઈએ કે માફ કરો, હું કંઈ કહેવા ઈચ્છું છું. તો જો અહીંયા શું કહેવા માગે છે, આ બે છોકરા છે અને એક છોકરી છે, વાત કરતી કોઈ વ્યક્તિને રોકીને પોતાની વાત કહેવા માટે માફ કરો. ઓ, વાત કરતી વખતે પોતાની વાત કરવી જોઈએ ને, એને માફ કરવાનું કહે છે. જો બરાબર, આ છોકરી જે રીતે કહે છે એ રીતે તમારે પણ શીખવાનું, કોઈ બે વાત કરતા હોય તો એને વાત કરવી જોઈએ ને, કહેવું જ ના જોઈએ, અને માફ કરવાનું, મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ. બે જણ વાત કરતા હોય તો વચ્ચે બોલાય નહીં. બરાબર, હવે આગળ જુઓ બીજા ચિત્રમાં. સારું, ફરી મળીશું લતા. સારું, જય, કાલે મળીશું. શું કહેવા માગે છે, કોઈથી છૂટા પડતી વખતે ફરી મળીશું એમ કહો. શું કહે છે કે સારું, ફરી મળીશું લતા, સારું, જય, કાલે મળીશું. તો આ બંને સ્કૂલેથી છૂટા પડે છે ને, તો આ રીતે કહે છે. તો જ્યારે તમે કોઈ પણ હોય જ્યારે એકબીજાથી છૂટા પડો ત્યારે આ રીતે બોલવાનું કે સારું, ફરી મળીશું, સારું, કાલે મળીશું. આ રીતે છૂટા પડતી વખતે વાત ફરી મળીશું એમ કહેવાનું રાખવું છે. બરાબર વિદ્યાર્થી બાળકો, હવે આગળ જોઈએ ચિત્રમાં શું છે. સોરી, છોકરો છોકરીને સોરી કહે છે. કોઈ ભૂલ થાય તો સોરી કહો. સાચી વાત છે ને, કોઈનાથી કંઈ ભૂલ થઈ જાય તો તમે સોરી કહો છો ને. તો જુઓ અહીંયા છોકરો આનાથી ભૂલ થઈ ગઈ છે છોકરાથી, તો છોકરીને કહે છે સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. તો તમારાથી કંઈ ભૂલ થાય તો તમે પણ સોરી કહીને માફી માગી લેવી જોઈએ. બરાબર બાળકો, હવે આગળ જોઈએ બીજા ચિત્રમાં. થેન્ક યુ, ભેટ આપનાર કે મદદ કરનારને થેન્ક યુ કહો. તો જુઓ આ છોકરીને છોકરો બતાવ્યો છે ચિત્રમાં, તો છોકરાએ એને કંઈક ચોપડી કે એ આપ્યું છે હાથમાં, તો છોકરી શું કહે છે એને, થેન્ક યુ. તો સાચી વાત છે, કોઈ આપણને વસ્તુ આપે તો એને આપણે થેન્ક યુ કહેવું જોઈએ. પછી ગમે તે વસ્તુ હોય આપણને સામેવાળાનો આભાર માનવો જોઈએ. તો જુઓ આ છોકરી છે એનો આભાર માની રહી છે ને, એને વસ્તુ આપી એટલે થેન્ક યુ કહે છે. તો તમારે પણ કોઈ પણ ભેટ આપે એને થેન્ક યુ કહેવું જોઈએ. હવે છેલ્લું ચિત્ર જોઈએ. વેલકમ, તો જ્યારે કોઈ તમારો આભાર માને ત્યારે તમે વેલકમ કહો. એટલે જો આ છોકરાએ અને છોકરીને ભેટ આપી, તો જો અહીંયા આપી હતી તો એને થેન્ક યુ કીધું ને એને છોકરાને, તો છોકરો હવે છોકરીને શું કહેશે, વેલકમ. એ પણ સારી વસ્તુ છે, કેમ કે એને આભાર એને પાછો આપ્યો કે નહીં, વાંધો નહીં. બરાબર, આ રીતે થેન્ક યુ અને વેલકમ આ બે શબ્દ છોકરો ભેટ આપે અને એનું ભેટ સ્વીકારે ત્યારે એ સામે વેલકમ આ રીતે કહીને એનો આભાર માનતા હોય છે. બરાબર બાળકો, હવે આ રીતે તમારે પાઠ 5 અને પાઠ 6 મેં સમજાવ્યો. હવે તમારે મમ્મીને કહેવાનું કે તમને સમજાવે. અને આગળ હવે પાઠ 7 જોઈએ, મદદ. બરાબર બાળકો, તો હવે આમાં શું લખ્યું છે, પહેલા ચિત્રમાં બીમારને જરૂરી વસ્તુ આપવી. એટલે કે બીમાર માણસ હોય એને તમે આ રીતે જો છોકરો કરી રહ્યો છે ને પહેલા ચિત્રમાં, જો ખાવાનું અને પાણી આપી રહ્યો છે. તો તમારા ઘરમાં કોઈ પણ દાદી દાદા કે મમ્મી પપ્પા બીમાર હોય તો એને આ રીતે તમારે સેવા કરવી જોઈએ. બરાબર બાળકો, તો જો આ રીતે તમે પણ કરજો, બીમારને જરૂરી વસ્તુ આપવી આ રીતે. બરાબર બાળકો, હવે આગળ જોઈએ. નાના ભાઈ બહેનની સંભાળ રાખવી. તો જો આ મોટી બહેન બતાવી છે, નાનો ભૈલો છે, તો મોટી બહેન નાના ભાઈને કેવી રમાડી રહી છે. બરાબર બાળકો, તો તમે પણ તમારા નાના ભાઈને આ રીતે રમાડવાનો, રમકડા આપીને. બરાબર, એટલે મમ્મીને મદદ થાય. હવે આગળ જુઓ, રૂમને સ્વચ્છ કરવો. એટલે કે જો છોકરી
નાનું નાનું કામ કરી રહી છે ને, ઘરની સાફ સફાઈ કરી રહી છે, તો તમારે પણ મમ્મીને આ રીતે નાનું નાનું કામ કરવાનું અને સાફ સફાઈ કરીને ઘરને સ્વચ્છ રાખવાનું, એટલે મમ્મીને મદદ થાય. હવે આગળ જુઓ, આ છોકરો ફૂલ છોડને પાણી પાઈ રહ્યો છે, તો તમે આવું નાનું નાનું કામ કરશો તો મમ્મીને કેટલી મદદ થશે, બરાબર? તમે પણ આ રીતે પાણી પાઈને ફૂલ છોડને મદદ કરી શકો છો. આગળ જોઈએ બીજા ચિત્રમાં, રસોડામાં મદદ કરવી, એટલે કે મમ્મીને રસોડામાં જો આ વાસણ ઘસવામાં મદદ કરે છે ને એની મમ્મી છે, એમની છોકરી છે, તો જો તમારે પણ આ રીતે વાસણ ઘસીને મમ્મીને મદદ કરવાની, હેલ્પ કરવાની, બરાબર બાળકો? હવે આગળ બીજા ચિત્રમાં શું છે, વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવવી. તો જો અહીંયા ડાઇનિંગ ટેબલ આપ્યું છે ને, એ ડાઇનિંગ ટેબલ પર જો તમારા જેવી છે ને બેબી, એ બધા વાસણો કેવી ગોઠવી રહી છે, કોઈ પણ વસ્તુ અલગ અલગ નથી, બધું જગ્યાએ જ મૂકીને ગોઠવી રહી છે, તો તમે પણ આ રીતે જોઈને શીખી શકો છો અને મમ્મીને મદદ કરી શકો છો, બરાબર બાળકો? હવે આગળ જોઈએ, વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી, એટલે કે ગમે ત્યાં વસ્તુ ઘરમાં મૂકવી ના જોઈએ, પોતાની વસ્તુ પોતાની જગ્યાએ જ મૂકવાની. અને આ રીતે જો જેમ છોકરો ગોઠવી રહ્યો છે એ રીતે તમારે પણ વસ્તુ વ્યવસ્થિત ગોઠવીને મૂકવાની, જ્યાં ત્યાં ફેંકવી જોઈએ નહીં. આ રીતે મમ્મીને પણ મદદ થતી હોય છે. હવે આગળ બીજા ચિત્રમાં જોઈએ, માગેલ વસ્તુ લાવી આપવી, એટલે કે જો મમ્મી નાના ભૈલાને લઈને બેઠી છે અને મોટી બહેનની જોડે માગી રહી છે, એની મોટી છોકરી જોડે કે બેટા મને દૂધની બોટલ અને આ આપ, તો જો એ આપી રહી છે ને તો માગેલ વસ્તુ એટલે કે મમ્મી જે માગે તમારે તરત આપવાનું, એટલે એમાં પણ મમ્મીને મદદ થાય છે, બરાબર બાળકો? હવે છેલ્લું, કચરો કચરાપેટીમાં નાખો, એટલે કે જો બાળક કચરો છે ને રસ્તામાં પડ્યો છે તો કચરાના ડબ્બામાં નાખે છે, તો તમારે ઘરમાં કે બહાર ગમે ત્યાં કચરો કચરાપેટીમાં દેખો એટલે નાખવાનો, બરાબર બાળકો? એટલે ગંદુ થાય નહીં, ચોખ્ખું રહે, સાફ સફાઈવાળું, બરાબર? તો બાળકો તમારે આ રીતે બધાને, મમ્મીને ભાઈ હોય કે બહેન હોય, મમ્મીને આ રીતે મદદ કરવી, બરાબર વિદ્યાર્થી બાળકો? અને પાના નંબર 16, પાના નંબર 17, પાના નંબર 18 ફરી મમ્મીને કહેવું કે સમજાવે, બરાબર સામાન્ય જ્ઞાનમાં? હવે આગળનું નેક્સ્ટ એટલે કે પ્રવૃત્તિઓ 2, આ કાલે આપણે શીખીશું.